नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण छ प्रकरण अग्यार प्रकाश पड़सायो अने परावर्तन तेना विषे माहिती मेळवी। आपणे आपणी आसपास बहु बधा रंगीन अने जुदा जुदा पदार्थों जोईए छीए। शाळे जती वखते आपणे बस, गाड़ीओ, साइकलो, वृक्षो, प्राणीओ अने क्यारेक फूलो जोईए छीए। आपणे आ बधा जोईए छीए કે આપણે સ્કૂલે આવતા હોઈએ ત્યારે। તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણને કઈ રીતે જોઈએ છીએ? આ બધા પદાર્થો આપણે પદાર્થની પર પ્રકાશ પડે છે તેના લીધે આપણે જોઈએ છીએ। આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો, શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે? સંપૂર્ણ અંધારું હોય તો આપણે કોઈ પદાર્થ જોઈ શકીએ નહીં, પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને, ખરું ને? તો કે હા, ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ। પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી, પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે। ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે કે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે। સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે। સૂર્ય આપણને પ્રકાશ આપે છે અને તે પ્રકાશ પદાર્થ પર પડે છે અને તેના લીધે આપણે તે પદાર્થને જોઈ શકીએ છીએ। દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ। સૂર્ય જેવા પદાર્થો કે જેઓ પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે। જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરતા હોય તેને પ્રકાશિત પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે। તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહેશો? જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય, ટોર્ચ કે વીજળીના બલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે। આગળ જોઈએ 11.1 પારદર્શક, અપારદર્શક અને પારભાસક। પારદર્શક તો કે આપણે આરપાર વસ્તુની આરપાર જોઈ શકીએ, અપારદર્શક આપણે વસ્તુની આરપાર જોઈ શકતા નથી અને પારભાસક આપણે વસ્તુની આરપાર જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી। પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરેલું છે, તે યાદ કરો। આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે અપારદર્શક પદાર્થ છે, આપણને એટલે કે જોઈ શકતા નથી। જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દેશે અને તે પારદર્શક છે, એટલે કે પ્રકાશ પસાર થાય ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ આરપાર, તેને પારદર્શક કહેવાય। કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી, તે પારભાસક તરીકે ઓળખાય છે। આપણે આરપાર જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી। પ્રવૃત્તિ 1, તમારી આજુબાજુ જુઓ અને બને તેટલા પદાર્થો એકઠા કરો। અહીંયા તમારે કીધું છે તે પદાર્થો એકઠા કરવાના છે, રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો, આ બધા પદાર્થ લેવાના છે અને તેની આરપાર આપણે જોઈ શકીએ કે નહીં, પારદર્શક, અપારદર્શક કે પારભાસક તેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। પાછળ આપણને કોષ્ટક આપ્યું છે તે લખીએ। કોષ્ટક અહીંયા જોઈએ પદાર્થો, વસ્તુઓ, પદાર્થમાંથી વસ્તુનું શક્ય અવલોકન એટલે કે સંપૂર્ણ દેખાય, નથી દેખાતું અને જરા પણ દેખાતું નથી। ત્યારબાદ પદાર્થ, અપારદર્શક, પારદર્શક કે પારભાસક। પદાર્થોમાં જોઈએ પેન્સિલ, પેન્સિલ આપણને આરપાર જોઈ શકીએ તો કે ના, એટલે કે જરા પણ દેખાતી નથી અને અપારદર્શક। રબર દડો, તે પણ જરા પણ દેખાય નહીં, અપારદર્શક। લખવાનો કાગળ, તો બહુ ચોક્કસ નહીં, એટલે કે કાગળ પર આધાર રાખે છે, અત્યારે કાગળ પણ અલગ અલગ આવે છે એટલા માટે તે કહેવું શક્ય નથી। પદાર્થ તો તેમાં પણ આપણે કહી શકીએ નહીં। પડછાયા હકીકતમાં શું છે? પડછાયો છે તે હકીકતમાં શું છે તે જોઈએ। પ્રવૃત્તિ 2, હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો, તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો
घेरो भाग तेना पड़साया ने लीधे हो काळो काळो आपणने भाग देखाय छे ते पड़साया आधारे होय छे। घणी वार तमे पदार्थना पड़सायाने जोईने पदार्थने ओळखी शको छो। घणी वार आपणे पड़सायाना आधारे तेने ओळखी शकता होईए छीए। जमीन पर कागळनो एक टुकड़ो मूको, थोड़ी ऊंचाई एक जाणीतो अपारदर्शक पदार्थ पकड़ी राखो, एटले के आरपार जोई शकाय नहीं तेवो, के जेथी तेनो पड़सायो जमीन परना कागळना टुकड़ा उपर पड़े। आपणे एवो वस्तु पसंद करवानी के जेनो पड़सायो आपणने जमीन पर देखाय। तमे जारे पदार्थने पकड़ियो होय त्यारे तमारा मित्रने पड़सायानी बहारथी रेखांकित करवानुं कहो, एटले के तेना फरती रेखा दौरवानी। अहींया घणीवार वस्तुना पड़छाया परथी तेना आकार विशे जाणी शके। अहींया आपणे तेना पर रेखांकित करेली छे, पड़छायो पड्यो त्यारबाद तेना फरते लीटी करी नाखी जेथी आपणे तेनो आकार ओळखी शकीए। आवी ज रीते बीजा पदार्थना पड़साया पण दोरो। हवे पड़छायाना आ रेखाचित्र उपरथी तमारा बीजा मित्रोने पदार्थने ओळखवानुं कहो। तमारे पण बने तो आ प्रवृत्ति करवी जोईए के जेथी तमे पण पड़छायो ओळखवामां शक्य, तमे पण पड़छायो ओळखी शको अने तमारा मित्रोने पण कहेवानुं छे के ते पड़छायो दोरे। કેટલાક પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા, તમારા મિત્રને તમારે આ બતાવવાનું છે, આકાર તો તે ઓળખી શકે છે કે નહીં તે જાણવાનું છે। શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડસાયાનું અવલોકન કર્યું છે? જ્યારે રૂમમાં પ્રકાશ ન હોય ત્યારે પડસાયો પડે છે તમારે જોવાનું છે। શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડસાયાનું અવલોકન કર્યું છે? પદાર્થની પર પ્રકાશ પડે ત્યારે આપણને પડસાયો દેખાય છે, માટે પ્રકાશનો સ્ત્રોત હોય ત્યારે આપણે પડસાયો જોઈ શકીએ। આનો અર્થ એમ થયો કે પડસાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત અથવા સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે। શું બીજું પણ કંઈ જરૂરી છે? તો કે અપારદર્શક એટલે કે વસ્તુની આરપાર ન જોઈ શકે। દાખલા તરીકે તમે તમારા મિત્રને પણ લઈ શકો અને તેનો પડસાયો જોઈ શકાય। પ્રવૃત્તિ 3, આ પ્રવૃત્તિ તમારા અંધકારમાં કરવાની છે। સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ, તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ। અહીંયા પ્રવૃત્તિ સમજીએ તો કે તમારા મિત્રને લઈ જવાનું છે, તેને આગળ કાર્ડબોર્ડ અને પાછળ વિદ્યાર્થી આગળથી તમારે બત્તી કરવાની છે કે તો તેનો પડસાયો દેખાશે નહીં। ત્યારબાદ તમારા મિત્રને આગળ રાખવાનું છે, તેની પાછળ કાર્ડબોર્ડ રાખવાનું છે અને તમારે પડસાયો તેનો પાડવાનો છે, એટલે કે તમે બત્તીથી પ્રકાશ પાડશો અંધારામાં તો તમારા મિત્ર છે તેનો પડસાયો આપણને દેખાશે, એટલે એક પડદા સમાન તે કાર્ડબોર્ડ બની જાય છે। જોઈએ આગળ। હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો, તે કાર્ડબોર્ડના આધારે તમે તેનો પડસાયો જોઈ શકશો। માટે પડસાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે। રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલ, ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડસાયો જુઓ છો તેના માટે પડદા તરીકે વર્તે છે, એટલે કે જે પડસાયો પડે છે તે આપણા માટે એક મોટા પડદા સમાન છે। પડછાએ આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે। ઘણીવાર પડછાએ આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે, એટલે કે ખોટા રસ્તે આપણે માનવા તૈયાર થઈ જઈએ છીએ કે હા ત્યાંનો પડસાયો હશે, હકીકતમાં તેનો પડસાયો હોતો નથી। આકૃતિ 11.4માં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે, તેનો આનંદ માણો। અહીંયા આપણને પડછાયા આપ્યા છે તો આપણને લાગે કે તે પ્રાણીના પડસાયા હશે, પરંતુ તે હાથના પડછાયા અહીંયા આપેલા છે। તમે પણ ચોક્કસ આવી પ્રવૃત્તિ કરજો અને તમે પણ આ પ્રાણીના ચિત્ર બને તેવો પ્રયત્ન કરજો। પ્રવૃત્તિ 5, બે એવા ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે, એટલે કે અંદર જઈ શકે તેને અહીંયા સરકી શકે તેવો શબ્દ લીધો છે। બંને ખોખાની એક બાજુને કાપી નાખો, મોટા ખોખાની જે બાજુ કાપીશે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો। અહીંયા આપણને નીચે આકૃતિ આપેલી જ છે। નાના ખોખામાં વચ્ચેથી 5-6 સેમીનો સોરસ કાપી લો। ખોખાના ખુલ્લા સોરસને ટ્રેસિંગ પેપર અર્ધપારદર્શક કાગળ
થી ઢાંકી દો. નાના ખોખા અને છિદ્રાવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ડ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. તમારો પિનહોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે, એટલે કે તમે વ્યવસ્થિત રીતે બનાવી શકો. પ્રવૃત્તિને આધારે પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જો તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો. હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો, એટલે કે આપણે જોઈ શકીએ છીએ. એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ. સૂર્યપ્રકાશ તેના પર પડતો હોય તો આપણે જોઈ શકીએ વ્યવસ્થિત. જ્યાં સુધી બીજા શેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો. ન દેખાય તો આપણે જે ખોખું મોટા ખોખાની અંદર નાનું ખોખું રાખ્યું છે તેને આગળ પાછળ ખસેડવાનું છે. શું પડસાયા કરતાં પિનહોલમાં પ્રતિબિંબો જુદા છે? કેમેરો બની જાય ત્યારબાદ આપણે અવલોકન કરવાનું છે. તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ. શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે? શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા? ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે. આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તે મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈએ. કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચી પકડી રાખો અને તેનો પડસાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. શું તમને કાર્ડબોર્ડ શીટના પડસાયાની મદદમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? તો કે હા, આપણે સૂર્યનું પ્રતિબિંબ સરળતાથી જોઈ શકીએ. જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલવાળા પ્રતિબિંબ જુઓ. ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ માટે આપણે પિનહોલને ગોઠવી રાખવો જોઈએ. ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ અને જુઓ કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે. ક્યારેય પણ સૂર્ય તરફ સીધું ન જોવું જોઈએ, તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે. આપણે ગ્રહણ થાય તે ગ્રહણ જોવું જોઈએ નહીં, કારણ કે તેનાથી આપણા આંખને ખૂબ જ નુકસાન થાય છે. કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે. જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈ જઈએ ત્યારે આપણે તેની સૂર્યપ્રકાશના નાના ચાંદરડા જોઈએ છીએ, એટલે કે આપણને પડસાયો દેખાય છે ત્યાં, અને આપણે ચાંદરડા આપણને દેખાય છે જે પિનહોલ કેમેરામાંથી. આ વર્ણુ આકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે. પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે. આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે, પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે. હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો, તેમાં ખૂબ જ મજા આવશે. અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે જે ઉપર આપણને જે સૂર્ય હોય અને વૃક્ષ હોય અને તે જમીન પર તે આપણને આ પિનહોલ કેમેરા જેવું દેખાય છે. બુજોને એક વિચાર આવ્યો. આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોઈએ તો સૂર્યના પ્રતિબિંબનું શું? શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શક્યા કે જે આપણે જે ઉલટા પ્રતિબિંબ દેખાય છે પિનહોલ કેમેરા રોડ પરની વ્યક્તિ હોય તેને, તો આપણે તેને જોઈ શકીએ? પહેલીને બીજો વિચાર આવ્યો. જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શકે છે કે પિનહોલની મદદ વગર આપણે જોઈ શકીએ કે નહીં? પ્રવૃત્તિ છ. ચાલો પાઇપના એક ટુકડાનો એક રબરની નળીનો ઉપયોગ કરીએ. રૂમના એક શેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા શેડે ઊભા રહી મીણબત્તી તરફ પાઇપને અંદરથી જુઓ, એટલે કે પાઇપ લેવાની છે અને આપણે તેને અંદરથી જોવાનું છે.
मीणबत्ती थोड़े दूर राखवानी छे। अहींया आकृति ए आकृति बी आपेली छे। हवे जोईए आकृति 17.A शुं मीणबत्ती देखाय छे, तो के हाँ पाइप सीधो छे एटले आपणे मीणबत्ती जोई शकीए। જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી વાળો, મીણબત્તી સામે જો ત્યારે થોડીક વાંકી રાખવાની। શું હવે મીણબત્તી દેખાય છે? તો કે ના, આપણને દેખાશે નહીં। પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો। શું હવે મીણબત્તી દેખાય છે? દેખાશે નહીં। આના પરથી તમે શું તારવ્યું? આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડસાયો બને છે। 11.4 અરીસા અને પરાવર્તન। આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ। તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ। તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન છે। અરીસાની સામે જે પદાર્થ હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છે। અરીસાની સામે જે પદાર્થ હોય એ આપણે તમામ એનું પરાવર્તન, એટલે કે તેના સામું આપણે અરીસામાં તેના જેવું જ દેખાય છે। ઘણીવાર આપણે તળાવ કે સરોવરમાં પાણીમાં વૃક્ષો, ઇમારત કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છે। સાચી વાત છે કે જ્યાં પાણી ભરેલું હોય તેમાં આપણને તેના પ્રતિબિંબ દેખાય છે। અહીં આપણે જોઈએ પ્રવૃત્તિ 7। આ પ્રવૃત્તિ રાતે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ। તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો, બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો। ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો। તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનું કિરણપુંજ મળી શકે। તમારા મિત્રને પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો। શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? તો કે હા, આપણે અહીંયા એક એક વ્યક્તિ છે, તે અહીંયા પ્રકાશ પાડે છે કાચ ઉપર, અને કાચનો વ્યક્તિ પર પડછાયો આપણને દેખાય છે, એટલે કે તેનું પરાવર્તન થાય છે। હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે। અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવી છે કે જે દર્શાવી છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે। તો આપણે જોઈએ પ્રવૃત્તિ 8। એક મોટી થર્મોકોલ સીટની એક બાજુ પર કાચકો લગાવો અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો। અરીસામાં અને કાચકા વચ્ચે ઘાટા રંગના કાગળને ગોઠવો, તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાચકામાંથી પસાર થાય તે રીતે ટોર્ચમાંથી પ્રકાશ ફેંકો, એટલે કે જે અહીંયા કાચકો રાખ્યો છે અને તેમાંથી પ્રકાશ પસાર થાય તે રીતે ગોઠવવાનો છે। તમે શું નોંધ્યું? આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી। આ પ્રવૃત્તિથી આપણે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી